तरफ टीआरबी जवानों ने छूटा करवाना निर्णयनो राज्यभर में विरोध थई रह्यो छे। गांधीनगर कलेक्टर कचेरीए टीआरबी जवानों एकठा थया, रोजगारी न छीनवी लेवा माटे रजूआत करवामां आवी छे। सरकारे 6400 जवानों ने क्रमशः छूटा करवानो आदेश कर्यो छे। टीआरबी जवानों ने छूटा करवाना निर्णयनो राज्यभर में विरोध थई रह्यो छे। गांधीनगर कलेक्टर कचेरी पर आ तमाम जे टीआरबी जवानों छे ते एकठा थया छे। आगे વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ। જી હિરેન, જણાવશો શું વધુ વિગતો? तो डीजीपी कचेरीथी थयेला आदेशों प्रमाणे टीआरबी जवानों जे गुजरातनी अंदर फरज अत्यारे मानद वेतन साथे काम करी रह्या छे, एमांथी जेने 10 वर्ष थई चूक्या छे एवा क्रमशः 6400 जेटला जवानोने छूटा करवाना आदेशों करवामां आव्या छे। ए आदेशना विरोधमां अत्यारे हाल गांधीनगर जिल्लाना जे टीआरबीना जवानो छे ए जवानो अत्यारे अहींया पहोंचेला छे। એમની માંગણી છે કે આ પ્રકારના જે સરકાર કહી રહી છે કે ગેરરીતિ થાય છે અથવા તો પૈસા ઉઘરાવવામાં આવે છે એ પ્રકારની કોઈ હરકતો ગાંધીનગરમાં થઈ નથી। જ્યાં થયું હોય ત્યાં કાર્યવાહી કરવી જોઈએ, અન્ય લોકોને છૂટા ન કરવા જોઈએ। શું રજૂઆત છે કે અહીંયા ઉપડ્યું? અમે છેલ્લા 12 વર્ષથી ગાંધીનગરમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવીએ છીએ। હવે સમગ્ર માંગણી એ છે કે સરકારશ્રીએ આ પરિપત્ર જે બહાર પાડ્યો છે છૂટા કરવાનો, એ દરેક લોકોને આઘાત લાગેલ છે અને દરેકની યુવાની છીનવાઈ છે આમાં, એ અમારો પ્રશ્ન છે। તો અમે અહીંયા આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા માટે આવેલા છીએ। તે જે પરિપત્ર છૂટા કરવાનો બહાર પાડેલો છે એ ત્વરિત પાછો ખેંચે એવી અમારી સમગ્ર ગુજરાત ટીઆરબીની માગણી છે, સાથે ગાંધીનગર ટીઆરબીની માગણી છે। આવો અમારો પરિપત્ર છે। શું વેતન સરકાર તમને લોકોને અત્યાર સુધી આપતી હતી, આજે છૂટા કર માનદ વેતન સાથે રાખ્યા હતા એમાં, અને નુકસાન શું જાય છે? સરકારનું કહેવું છે કે પૈસા ઉઘરાવતા એટલા માટે બધાને છૂટા કરવા પડે છે એવું? અત્યારે સરકાર અમને ટ્રસ્ટ અને સરકાર દ્વારા અમને 300 રૂપિયા દિવસનું માનદ વેતન આપવામાં આવતું હતું અને એમાંથી 29 દિવસની અમારી નોકરી હોતી નોકરીઓ હોય છે। નોકરી દરમિયાન અમારે રજાના દિવસે પણ અમે નોકરી કરીએ છીએ, વીવીઆઈપી બંદોબસ્તો કરીએ છીએ, સીએમ સાહેબનો બંદોબસ્ત, રાજ્યપાલ સાહેબનો બંદોબસ્ત, પછી વાઇબ્રન્ટ સમિતિના કાર્યક્રમો, મોદી સાહેબ જ્યારે ગાંધીનગરમાં આવે ત્યારે અમે ખડે પગે પોલીસ સાથે મળીને સેવા આપીએ છીએ ટ્રાફિક બ્રિગેડ તરીકે ત્યાં। સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યના અનેક વિસ્તારમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ સાથે 2-3 ઇંચ વરસાદ પડી શકે છે। અરબી સમુદ્રમાં યુએસી સક્રિય બની રહ્યું છે। 24 નવેમ્બરથી ગાજવીજ સાથે વરસાદ રહેશે। 25-27 ભારે વરસાદની શક્યતા। બોટાદ, ભાવનગર, મોરબી, અમરેલીમાં વરસાદ રહેશે। ગીર સોમનાથ, રાજકોટમાં ભારે માવઠું રહેશે। જામનગર, દ્વારકા, પોરબંદરમાં સામાન્ય વરસાદ રહેશે। કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહી શકે। અરબી સમુદ્રની અંદર એક યુએસી સક્રિય બની રહ્યું છે અને જેને કારણે હવામાનની અસ્થિરતા સર્જા છે, જેમાં 24 નવેમ્બરથી ગુજરાત ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ જશે। લગભગ 500 એચપીએ લેવલે ઘાટા વાદળો છવાશે અને 750 એચપીએ લેવલે વધુ પડતો ભેજ જોવા મળશે, જેને કારણે 25-26 અને 27 નવેમ્બર દરમિયાન રાજ્યની અંદર ભારે માવઠાની શક્યતાઓ છે, જેમાં સૌથી વધારે માવઠું જે થાય અને સૌથી વધારે તીવ્રતા જોવા મળે જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓની અંદર ભારે માવઠાની શક્યતાઓ છે। લગભગ 2 ઇંચ આસપાસ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે અને એકલ દોકલ સેન્ટરની અંદર 2 કરતાં પણ વધારે લગભગ દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે સૌરાષ્ટ્રના, જેમાં 3 ઇંચ સુધીના પણ માવઠાના વરસાદ જોવા મળી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા અને પોરબંદરમાં સામાન્યથી હળવા માવઠાની શક્યતાઓ છે। કચ્છ જિલ્લાની અંદર મોટાભાગે 2-4 દિવસ સુધી વધારે પડતા ઘાટા વાદળ છવાયેલા રહેશે અને વાગડ વિસ્તારની અંદર માવઠાની તીવ્રતા વધારે રહી અને કચ્છના બીજા વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે। એ પછી જે મધ્ય ગુજરાતના ભાગો છે, જેમાં આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને બરોડા જિલ્લો, આ વિસ્તારો એવા છે કે જેની અંદર પણ સૌરાષ્ટ્રની સાથોસાથ 2 ઇંચ અથવા તો તેથી વધારે ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે। દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર વધારે પડતા ઘાટા વાદળ રહેશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ માવઠાના વરસાદની શક્યતાઓ 25-26 અને 27 નવેમ્બર દરમિયાન જોવા મળે
તેવું અનુમાન છે। એ સાથે જે મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય જેમાં રાજપીપળા છોટા ઉદેપુર છે દાહોદ ગોધરા જેવા વિસ્તાર છે મહીસાગરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા હળવા સામાન્ય માવઠાના ઝાપટાઓ જોવા મળશે અને વધારે પડતા ઘાટા વાદળ અને વાતાવરણ છે એકદમ ઠંડુ જોવા મળે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ સામાન્ય રીતે જોવા જાય તો 25-27 તારીખ સુધી છૂટા છવાયા માવઠાના વરસાદ જોવા મળે તેવું અનુમાન છે। એટલે કહી શકાય કે છેલ્લા 4 વર્ષની અંદર સૌથી તીવ્રતાવાળું માવઠું છે એ આપણે 25-27 નવેમ્બર 2023 દરમિયાન જોવા મળશે। મોટાભાગે માવઠાની અંદર સામાન્ય વરસાદો પડતા હોય પણ આ માવઠાની અંદર અનેક વિસ્તારોની અંદર 2-3 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે અને જ્યારે પણ માવઠાના વરસાદો જોવા મળે ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે ગાજવીજનું પ્રમાણ જોવા મળશે અને સાથોસાથ પવનની સ્પીડ છે એ સામાન્ય કરતાં વધી અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે। એટલે 25-27 નવેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ પવન સાથે 2-3 ઇંચ વરસાદની શક્યતાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી। પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાત, જૂનાગઢ। કોંગ્રેસ એમએલએ અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવ્યા છે। બિરસા મુંડાની પ્રતિમા મુદ્દે રાજનીતિ ગરમાઈ છે, સાંસદ બડબડાટ કરે છે તેવું અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું। મનસુખ વસાવા ગામે ગામે બિરસા મુંડાની પ્રતિમા મુકાવે, કોંગ્રેસ પહેલા પોતાનું ઘર સંભાળે તેવું મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ હવાતિયા મારે છે તેવું પણ મનસુખ વસાવાએ કહ્યું। અરે આ ટૂંકા રાખીને સંકલ્પ લેવો, જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ભાજપને મત નહીં આપીશું। લેશો ને સંકલ્પ? લેશો ને? તમારા પેલા સાંસદ બહુ બબડ 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 કરો, પણ એમને કેવો કે આદિવાસી સમાજમાં તમારા વિસ્તારમાં દરેક ગામે ગામ બિરસા મુંડાની પ્રતિમા મૂકો એટલે આ બે બાકડા થઈ ગયા છે। એટલે જેમ ફાવે તેમ અમારા પર આરોપ, બડબડાટ તો અમે નથી કર્યો, બડબડાટ તો તમે લોકો કરો છો, આપવાળા કરે છે, કોંગ્રેસના નેતાઓ બડબડાટ કરે છે। આ ચૈતર વસાવા બાબતનું શું છે? એને ગુનો કર્યો છે, ફોરેસ્ટના કર્મચારીને માર્યા છે, નાના કર્મચારી બિડગાળના ફોરેસ્ટ નાના કર્મચારી માર્યા છે, એની પાસે 60,000 વસૂલી અને માર્યા છે, ને એના કારણે એને પોલીસમાં ફરિયાદ આપી, ફરિયાદે પોલીસે જ કાયદેસરની ફરિયાદ નોંધી છે, તો શા માટે આપના ધારાસભ્ય ચૈતર વસાવા ભાગતા ફરે છે? અને અનંત પટેલ જ્યારે એના બચાવમાં અહીંયા વાંસદાથી અહીંયા પ્રતિમા બિરસા મુંડાના પ્રતિમાના બાને અહીંયા એના બચાવમાં આવે છે, કોંગ્રેસ પોતાનું ઘર સંભાળે ચૈતરના બચાવમાં આવતા પહેલા। ત્યારે બોટાદના બરવાડા અને રાણપુરમાં કોંગ્રેસ પ્રમુખ સામે અરજી કરવામાં આવી, એમએલએ સામે ક્રિકેટ મેચમાં ડુપ્લિકેટ ટિકિટ કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો। એમએલએ શંભુ પ્રસાદ સામે આક્ષેપ કરતા કોંગ્રેસ પ્રમુખ સામે અરજી કરવામાં આવી, કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી દસુભા ગોહિલ સામે અરજી કરાઈ। જાંજરકા સંત સવૈયાનાથ જગ્યાના સેવકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે, એમએલએ શંભુપ્રસાદ ટુંડિયા જાંજરકા સંત સવૈયાનાથના ગાદીપતિ છે, કોંગ્રેસ પ્રમુખ અને દસુભા ગોહિલ સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે, ત્યારે 24 કલાકમાં ફરિયાદ ન નોંધાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમારા ધર્મગુરુ જાંજરકાના મહંત પૂજ્ય શંભુનાથજી બાપુ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં એક ભાવનગરના દસુભા ગોહિલ ને એક કિશોર વેવાણી કરી અને અભદ્ર વર્તન એમની વિરુદ્ધ કરેલ છે, એના વિરુદ્ધમાં અમે સખતને સખત કાર્યવાહી થાય એ બાબતે ફરિયાદ નોંધાવી રાણપુર પોલીસ સ્ટેશનમાં આવી। હવે આની પછી આગામી પગલાં શું રહેશે? આ બાબતે જો સરકાર અને પોલીસ ખાતે જો કોઈ કાર્યવાહી નહીં કરે તો સમગ્ર ગુજરાતભરમાં અમે ઉગ્ર આંદોલન કરીશું। વડોદરામાં ડભોઈમાં કોમી ચમકલું થયું છે, જૂથ અથડામણ બાદ પોલીસ બંદોબસ્ત ખડકાયો, મોડી રાતથી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો, 3 દિવસથી ગુમ યુવકને લઈ બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ, ખેડાવાડ ફળિયા વિસ્તારમાં કોમી ચમકલું થયું, પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો, ગુમ થયેલા યુવકની પોલીસે શોધખોળ હાથ ધરી।
કેતન કુમાર વધુ વિગતો જણાવી રહ્યા છે. કેતન, આપની પાસેથી જાણવા માંગીશું, જૂથ અથડામણની ઘટના સામે આવી રહી છે, કઈ રીતે આ ઘટના બની? ડભોઈના ખેડાવાની જો વાત કરવામાં આવે તો 3 દિવસ અગાઉ ફરીદ્દીન નામનો યુવક છે તે ગુમ થયો હતો. આ ફરીદ્દીન ગુલામ રસૂલ વોરાજી જે 3 થી ગુમ થયો હતો, જેની શંકા સામેના જ ઘરે રહેતા એક જે સામેના ઈસમો છે હિન્દુ ઈસમો પર શંકા હતી, અને જેના કારણે તે ગુમ થયેલા તેના પિતાએ તેમના ઉપર શંકા રાખીને સમગ્ર મામલો છે તે બીચક્યો હતો, અને બંને જૂથો એકબીજા સામે આવી ગયા હતા. ગત મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસનો આ બનાવ બનેલો હતો, જેના કારણે ડભોઈ પોલીસના કાફલા ત્યાં ઘટના સ્થળે પહોંચીને આ મામલાને શાંત અને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, અને અત્યારે હાલ ડભોઈ પોલીસ ગુમ થયાની ફરિયાદ નોંધી આ યુવકને શોધી નાખવાના ચક્કર વિમાન કર્યા છે. તદઉપરાંત સંખેડા તાલુકાના અમલપુર માંજરોલથી આ જે ગુમ થયેલો યુવક ફરીદ્દીન છે તેની એક્ટિવા પણ તેના પરિવારજનોને મળી આવી છે. જે ધન્યવાદ કેતન આ માહિતી માટે.